ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર એક ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો એવો પાઠ એટલે કે કુદરતી સંસાધનો વિશે પરિચય મેળવીશું ઓકે સૌથી પહેલાં તો મિત્રો કે ભાઈ કુદરતી સંસાધનો કોને કહેવાય ઓકે તો કે ભાઈ જે કોઈ વસ્તુ આપણને કુદરત પ્રકૃતિ પાસેથી મળે છે અને જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ તે તમામ વસ્તુઓને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે ફરીથી એકવાર રિપીટ કરું છું મિત્રો કે જે કોઈ વસ્તુ કુદરત પાસેથી આપણને મળે છે અને જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ તેવી તમામ વસ્તુઓને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ આપણે કોઈ નથી બનાવ્યો એ કુદરતી છે પણ સૂર્યપ્રકાશ આપણા જીવન ઉપયોગી સ્ત્રોત છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે જો સૂર્યપ્રકાશ ન હોય તો પૃથ્વી પર સજીવ અસ્તિત્વ ધરાવી ન શકે તો આ રીતે સૂર્યપ્રકાશ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે એને સંસાધન કહેવાય પણ કુદરતી સંસાધન તેવી જ રીતે તો કે ભાઈ શ્વાસ લેવા માટે હવા જરૂરી છે તો હવા એ કુદરતી સંસાધન થાય છે પાણી પીવા માટે જિંદગી જીવવા માટે પાણી ખૂબ જ અગત્યનું છે તો પાણી એ કુદરતી સંસાધન છે પૃથ્વી પર કે જેના પર આપણે રહીએ છીએ અથવા તો જેના ઉપર આપણે અનાજ ઉગાડીએ છીએ ને જેમાંથી આપણે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ વિવિધ પ્રકારની ખનીજો કે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે તો આ તમામ વસ્તુઓ આપણને જમીનની અંદરથી મળે છે તો આ રીતે જમીન એ આપણા માટે કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે ઓકે એ સિવાય એ સિવાય હું તમને કહું મિત્રો તો કે ભાઈ સમુદ્ર નદીઓ તળાવો પ્રકૃતિના વિવિધ તત્વો પશુ પક્ષી પ્રાણીઓ ઓકે કે જે આપણને કોઈને કોઈ રીતે ઉપયોગમાં આવતા હોય છે તો તેવી તમામ વસ્તુઓને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે ઓકે હજુ થોડુંક આગળ જઈને હું તમને કહું તો કે ભાઈ પ્રાચીન સમયની અંદર જ્યારે આદિમાનવ હતા તો આદિમાનવ માટે એ સમય મહત્ત્વની જરૂરિયાત શું હતી તો કંઈ ખોરાક અને પાણી તો કે ભાઈ વૃક્ષો વૃક્ષોના ફળ ફૂલ તે પોતે પોતાના ખોરાકમાં ઉપયોગ કરતો તો એના માટે એ કુદરતી સંસાધન હતું ઓકે પાણી એ પીતો પોતાની તરસ છીપાવતો તો પાણી એના માટે સંસાધન હતું આ સિવાય તો કે ભાઈ વૃક્ષોની છાલો અને પાંદડા પોતાના વસ્ત્ર તરીકે એનો ઉપયોગ કરતો તો આ રીતે વૃક્ષો એના માટે કુદરતી સંસાધનો હતા પથ્થર પથ્થરની ગુફાઓમાં એ વસવાટ કરતો પથ્થરની ગુફાઓમાં એ રહેતો હતો અથવા તો પથ્થરના હથિયારો બનાવતો અને પથ્થરોના સાધનો બનાવતો કે પથ્થરોના યંત્રો ઓજારો કે વાસણો બનાવતો શિકાર કરવા માટેના સાધનો બનાવતો તો એ સમયે એના માટે પથ્થર એ સંસાધન હતું એ સમયમાં પણ પેટ્રોલિયમ પેદાશો હતી એટલે કે પેટ્રોલ હતું ડીઝલ હતું ઓઇલ હતું ગેસ હતું ઓકે કોલસો હતો હીરા હતા આ બધી વસ્તુઓ ત્યારે પણ અસ્તિત્વ ધરાવતી હતી પણ ત્યારે આ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું આદિમાનવને કોઈ ખ્યાલ હતો નહીં કોઈ નોલેજ હતું નહીં એટલે કે આ વસ્તુ ત્યારે પણ અસ્તિત્વ ધરાવતી પણ છતાંય એ સમયમાં એની પાસે આને ઉપયોગ કરવાની રીતો ન હતી એટલા માટે તે એનો ઉપયોગ કરી શકતો નહીં એટલે એના માટે આ વસ્તુઓ ત્યારે સંસાધનો કહેવાતી ન હતી જ્યારે અત્યારે આપણી પાસે આ બધી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો ક્યાં ઉપયોગ કરવો કેટલો ઉપયોગ કરવો ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણા માટે ઉપયોગમાં આવે છે તો આ વસ્તુઓ આપણા માટે કુદરતી સંસાધન કહેવાય છે ઓકે ફરીથી એકવાર કહું છું મિત્રો કે ભાઈ કુદરત પાસેથી જે કોઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે અને જે કોઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર ઓકે ચાલો આપણે જોઈએ કે ભાઈ કુદરતી સંસાધન એટલે શું આગળનું સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે ઓકે સંસાધનો દ્વારા જેમ કે તો કે ભાઈ મારે સાયકલની જરૂરત છે તો સાયકલ એ લોખંડ છે લોખંડ જમીનની અંદર મળે છે તો જોવો જોઈએ મેં લોખંડ દ્વારા મારી વિવિધ જરૂરિયાતો પૂરી કરી ખોરાકની જરૂરિયાત છે પાણીની જરૂરિયાત છે ફર્નિચરની જરૂરિયાત છે મકાન બનાવવા માટે ઈંટોની જરૂરિયાત છે તો ઈંટો માટે માટી છે સિમેન્ટની જરૂરિયાત છે તો સિમેન્ટ માટે ચૂનાનો પથ્થર છે તો ભાઈ ચૂનાનો પથ્થર છે માટી છે પાણી છે ખનીજો છે આ તમામ વસ્તુઓ ના તો તમે બનાવેલી છે અને ના તો મેં બનાવેલી છે આ તમામે તમામ વસ્તુઓ આપણને કુદરત પાસેથી પ્રાપ્ત થયેલી છે એટલે કે કુદરત પાસેથી આપણને મળે છે માટે આ તમામ વસ્તુઓને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંથી આપણે આપણી જરૂરિયાતો રોજિંદી જરૂરિયાતો છે કે જે કોઈ હોય ઓકે ખોરાકની હોય કે પછી ઘર વપરાશના વિવિધ સાધનોની હોય વગેરે જરૂરિયાતો પૂરેપૂરી કે થોડા ઘણા અંશે પૂરી કરી શકીએ છીએ કુદરતમાં હજારો તત્વો પડેલા છે ઓકે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ ફરીથી એ જ પ્રશ્ન કે ભાઈ હજારો વસ્તુઓ હજારો તત્વો ખનીજો કુદરતની અંદર આવેલી છે પણ એ તમામ વસ્તુઓ સંસાધન ગણાય નહીં એ તમામ વસ્તુઓ ત્યારે જ સંસાધન ગણાશે જ્યારે એ વસ્તુઓ આપણા ઉપયોગમાં આવતી હોય આપણે તેનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાતો પૂરી કરી શકતા હોય ઓકે કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય છે ઓકે કે ભાઈ જમીનની અંદરથી ડાયરેક્ટ જ કપડાં નથી નીકળતા જમીનની અંદર કપાસ ઉગે છે કપાસમાંથી આપણે આપણા જ્ઞાન અને કૌશલ્ય દ્વારા રૂમાંથી દોરા બનાવીએ છીએ અને દોરામાંથી કાપડ બનાવીએ છીએ અને કાપડમાંથી વિવિધ પ્રકારના વસ્ત્ર બનાવીએ છીએ ઓકે તો કે ભાઈ રૂ પર આપણે આપણા કલા કૌશલ્યનો ઉપયોગ કર્યો અને એ રૂને કાપડ બનાવી એ કાપડને પહેરવા યોગ્ય વસ્ત્રમાં પરિવર્તન કર્યું ટૂંકમાં કે ભાઈ જમીનની અંદરથી ડાયરેક્ટ કચ આપણને સાયકલ નથી મળતી બાઈક નથી મળતું કાર નથી મળતું કે પછી આપણને રસોઈ કરવા માટેના કોઈ સાધનો નથી મળતા પણ જમીનની અંદરથી આપણને લોખંડ તાંબુ પિત્તર એલ્યુમિનિયમ અબ્રક આ બધી વસ્તુઓ એક કાચી સામગ્રી સ્વરૂપે મળે છે એ કાચી સામગ્રીને આપણે તો કે ભાઈ પ્રોસેસ કરીએ છીએ આગની ભઠ્ઠીમાં એને પીગાડીએ છીએ ઓગાળીએ છીએ તેને શુદ્ધ કરીએ છીએ અશુદ્ધિઓને દૂર કરીએ છીએ અને પછી એને વિવિધ સ્વરૂપોમાં બદલીએ છીએ કે ભાઈ ચાલો લોખંડ છે તો એને સાયકલ બનાવ્યું બાઇક બનાવી કે પછી આપણે કાર બનાવીએ કે ટ્રક બનાવીએ એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમના આપણે વાસણો કે ભાઈ થાળી વાટકા કુકર વગેરે બનાવીએ છીએ ઓકે ડાયરેક્ટ જમીનની અંદરથી આ બધી વસ્તુ ઓટોમેટિક તૈયાર રેડીમેડ નથી મળતી પણ એની ઉપર આપણે આપણા જ્ઞાન કૌશલ્ય દ્વારા પ્રોસેસ કરીને પછી એ વસ્તુઓને વાપરવા યોગ્ય બનાવીએ છીએ અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત આશ્રિત એટલે કે ડિપેન્ડ નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની ઉપભોગ એટલે વાપરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય પે કાં તો તમે એને શારીરિક રીતે વાપરો છો અથવા તો બૌદ્ધિક રીતે એનો યુઝ કરો છો ઓકે તેને કહેવાય કુદરતી સંસાધન ચલો મિત્રો ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તો તે સંસાધન બની જાય છે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલી ખનીજોની માનવીને જાણકારી ન હતી જેમ આપણે હમણાં શરૂઆતમાં વાત કરી કે ભાઈ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં અથવા એથી આગળ કહું કે જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે ત્યારથી જ આ ખનીજોની ઉત્પત્તિ થવાની શરૂઆત થઈ છે પણ આદિમાનવ કે જેને આ ખનીજોનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો તેને કોઈ ખ્યાલ ન હતો એટલે આ ખનીજો તે લોકો ઉપયોગ ન કરતા તો એમના માટે આ ખનીજો સંસાધન કહેવાતી નહીં પણ અત્યારે આ ખનીજોનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલા માટે આ ખનીજો આપણી માટે કુદરતી સંસાધનો કહેવાય છે ઓકે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલી ખનીજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા પરંતુ આજે તેની ઉપયોગીતા અને ખનન ખનન એટલે કે જમીનમાંથી ખોદકામ કરીને બહાર કાઢવું કે ભાઈ જમીનની અંદર આપણે ઊંડી ખીણો કરીએ છીએ ખાઈઓ કરીએ છીએ અને એમાંથી વિવિધ ખનીજો કોલસો બહાર કાઢીએ હીરા બહાર કાઢીએ કે પછી આપણે પેટ્રોલ ડીઝલ વગેરે જમીનમાંથી ખોદીને બહાર નીકાળીએ છીએ પ્રવિધિઓના વિકસાવવાથી માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે કુદરતી સંસાધનમાં ઉપયોગીતા અને કાર્ય કરવાની યોગ્યતા અંડરલાઈન કરજો મિત્રો કે ભાઈ સંસાધનોમાં બે ગુણધર્મો ખાસ હોવા જોઈએ એક તો તેનો ઉપયોગ અને કાર્ય કરવાની યોગ્યતા કે ભાઈ આ વસ્તુ ક્યાં ઉપયોગમાં આવશે ને કેવી રીતે કાર્ય કરશે બંને ગુણધર્મો હોવા જરૂરી છે કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે ઓકે કે ભાઈ કુદરતી માનવ તેની ઉપર પ્રોસેસ કરે છે અને સંસ્કૃતિ દ્વારા આપણે તેને વાપરવા યોગ્ય બનાવીએ ત્યારે તે સંસાધનમાં રૂપાંતરિત થાય છે ચાલો હવે આપણે જોઈએ તો કે ભાઈ સંસાધનોને એક જ મિનિટ મિત્રો ઓકે સંસાધનોના ઉપયોગો કે ભાઈ સંસાધનોના ઉપયોગો કેવી રીતે તો કે ભાઈ સંસાધનોના આપણે ત્રણ રીતે ઉપયોગ કરીએ છીએ એક તો ખોરાક તરીકે બીજું કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું શક્તિના સંસાધનો તરીકે ઓકે ખોરાક તરીકે કેવી રીતે તો કે ભાઈ ખોરાક તરીકે હું તમને વાત કરું તો કે ભાઈ જમીનની ઉપર વૃક્ષો થાય છે તો એ વૃક્ષોના ફળ ફૂલ આપણને ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે ઓકે એ સિવાય સમુદ્રની અંદર માછલાઓ થાય છે તો એ માછલાઓ ખોરાકમાં ઉપયોગમાં આવે છે અથવા તો પ્રાણીઓના દૂધ દહીં છાશ ઓકે મધ આ બધી વિવિધ વસ્તુઓ કે જેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો ભાઈ માછલાઓ છે પ્રાણીઓ છે પક્ષીઓ છે વૃક્ષો છે આ તમામ વસ્તુઓ કંઈ આપણે નથી બનાવી એ કુદરત દ્વારા બનેલી છે માટે તેને ખોરાક તરીકે સંસાધન તરીકે ઓળખવામાં આવે છે કાચા માલના સ્ત્રોત તરીકે કાચો માલ ચાલો હું તમને એમ કહું કે ભાઈ મારે ફર્નિચર ફર્નિચર બનાવવા બનાવવા માટેનું કારખાનું છે તો કાચો માલ લાકડું તો લાકડું શું છે તો કે વૃક્ષ વૃક્ષ કોના દ્વારા બને છે તો કે કુદરત દ્વારા તો આ રીતે ફર્નિચર બનાવવા માટેનો કાચો માલ આપણને આ સંસાધનોમાંથી મળે છે મારે સાયકલ બનાવવાનું કારખાનું છે ટ્રક બનાવવાનું કારખાનું છે મારે વાસણો બનાવવાનું પિત્તર તાંબા પિતરના વાસણો બનાવવાનું કારખાનું છે તો એના માટેના કાચી સામગ્રી એટલે કે લોખંડ તાંબુ પિત્તર એલ્યુમિનિયમ જે વગેરે જમીનની અંદર દટાયેલી છે જમીનમાંથી આ ખનીજો બહાર કાઢી તેની ઉપર અમુક પ્રકારની પ્રોસેસ કરવામાં આવે પછી જ એમાંથી હું આપણે સાયકલ કે પછી વિવિધ પ્રકારના યંત્રો વાસણો ઓજારો મશીનો વગેરે બનાવશું જો લોખંડ ન હોય તો આપણે બીજી કોઈ વસ્તુઓ બનાવી શકીએ નહીં તો આવી રીતે અમુક વસ્તુઓ બનાવવા માટે અમુક વસ્તુઓ બનાવવા માટે કાચા માલ તરીકે કાચા માલ તરીકે કરવા માટે વીજળી ઉત્પન્ન કરવા માટે અથવા તો કે ભાઈ અગ્નિ પ્રગટાવવા માટે આપણને આ ખનીજો આ સંસાધનો ઉપયોગમાં આવે છે ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ પ્રાચીન સમયની હું તમને વાત કરું તો આદિમાનવ આદિમાનવ પાસે બીજી કોઈ વસ્તુ નહોતી ત્યાં સુધી તે કાચું માંસ ખાતો પણ વૃક્ષો સળગાવી લાકડા સળગાવી તેને અગ્નિ પ્રગટાવી તો અગ્નિ એટલે કે ઊર્જા મેળવી તો એમાંથી એ પાક્કું માંસ ખાવા લાગ્યો ઓકે આવી રીતે એને ખ્યાલ આવ્યો કે ભાઈ વૃક્ષો સળગાવવાથી અગ્નિ અજવાળું થાય છે અથવા તો કોલસો સળગાવવાથી વિદ્યુત અથવા તો વિદ્યુત ઉત્પાદન કરી શકાય છે તો કે ભાઈ લાકડા અને કોલસો રસોઈ બનાવવાના બળતણ તરીકે અને તાપ વિદ્યુત તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે એ સિવાય પેટ્રોલ ડીઝલ ઓઈલ ગેસ વગેરે વસ્તુઓ વગેરે ખનીજો વાહન વ્યવહાર ચલાવવા માટે ઉપયોગમાં આવે છે યુરેનિયમ અને થોરિયમ જેવી વસ્તુઓ કે જે વિદ્યુત ઉત્પાદન કરવા માટે વિસ્ફોટ કરવા માટે પ્રચંડ શક્તિ સાથે વિસ્ફોટ કરવા માટે ઉપયોગમાં આવે છે તો એ વસ્તુઓ શક્તિના સંસાધનો એટલે કે વાહન વ્યવહાર ચલાવવા માટે અને વીજળી ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં આવતી ખનીજો છે ચાલો આ ત્રણેયનો આપણે પરિચય મેળવીએ ઓકે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે જ છે કે કોઈને કોઈ જગ્યાએ આ ખનીજો વધતા ઓછા પ્રમાણમાં આપણા ઉપયોગમાં છે ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ અત્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ તો મોબાઈલને તમે ખોલીને જોશો ને તો એની ચિપ્સ એ તાંબા પિત્તર અને લોખંડમાંથી બનાવવામાં આવેલી હશે તો જોવો જોઈએ અહીંયા પણ આપણને આ ખનીજ ઉપયોગમાં આવી તમારું કિચન જુઓ તો કિચનની અંદર તાંબા પિતર એલ્યુમિનિયમના વાસણો છે તો એ પણ ખનીજ છે તો એ આપણને ઉપયોગમાં આવી આપણું વાહન છે આપણો કબાટ છે સેટી છે પલંગ છે તિજોરી છે તો આ બધી વસ્તુઓમાં કોઈને કોઈ ખનીજો ઉપયોગમાં આવે છે કહેવાનું મિનિંગ તો કે ભાઈ આ જે ખનીજો છે સંસાધનો છે એ કોઈને કોઈ રીતે આપણા જીવનમાં વધતા ઓછા પ્રમાણમાં ઉપયોગમાં આવતું હોય છે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર જ અવલંબે છે મારે ખેતી કરવી છે તો જમીન ઉપર તો જમીને કુદરતી સંસાધન કહેવાય ઓકે મારે ભાઈ કોઈ કારખાનું સ્થાપવું છે તો એના માટે ખનીજોની જરૂર છે ઓકે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે તેના ઉપયોગ વિશે આજે આપણે વિગતે જાણીએ સૌથી પહેલા જોઈએ સંસાધન ખોરાક તરીકે કે ભાઈ આ સંસાધન ખોરાક તરીકે કેવી રીતે ઉપયોગમાં આવે છે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે ઓકે કુદરતી રીતે થતાં ફળો ખેતી દ્વારા સાપડતા સાપડતા એટલે કે મળતા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો અનાજ કઠોળ ફળ ફૂલ ફ્રૂટ વગેરે પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને દૂધની બનાવટો દૂધ દહીં છાશ ઘી માખણ વગેરે તથા માંસ કે જે માંસાહારી વ્યક્તિઓ છે એ માંસ ખાય છે જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચણ પ્રાણીઓ એ સિવાય મધમાખી મધમાખી દ્વારા મળતું મધ વગેરે દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે આપણા ઉપયોગમાં આવે છે માટે કહી શકાય કે ભાઈ આ સંસાધનો દ્વારા આપણને ખોળા મળે છે ત્યાર પછી આવે છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે ઓકે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ઉદાહરણ તરીકે હું કહું કે ભાઈ મારે દવા બનાવવાની ફેક્ટરી છે તો દવા બનાવવા માટે અમુક ઔષધિઓ તો એ ઔષધિઓ ક્યાંથી મળે છે તો કે જંગલોમાંથી તો એ જંગલોમાંથી જે જડીબૂટી પ્રાપ્ત થાય છે એ જડીબૂટીમાંથી હું વિવિધ પ્રકારની દવાઓ બનાવીશ ઓકે તો કે ભાઈ જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી જેમ કે મારે કાપડ બનાવવાનું કારખાનું છે તો કાપડ બનાવવા માટેનો કાચો માલ કપાસ મારે ખાંડ બનાવવાનું કારખાનું છે તો ખાંડ બનાવવા માટેનો કાચો માલ શેરડી જો શેરડી હોય તો જ ખાંડ બને નહીંતર ખાંડ બને નહીં મારે ચાની ભૂકી બનાવવાનું કારખાનું છે તો ચાની ભૂકી બનાવવા માટેનો કાચો માલ ચાની પત્તી આમ ઘણા બધા ઉદ્યોગો માટે ખેતી દ્વારા કાચો માલ મળતો હોય છે પાલતુ પશુઓથી પ્રાપ્ત થતા ઊન મારે ઊનનું સ્વેટર ઊનના કાપડ બનાવવાનું કારખાનું છે તો પ્રાણીઓ દ્વારા ઊન મળશે ચામડા અને માંસ ખનીજ અયસ્ક ખનીજ અયસ્ક એટલે કે ખનીજો પેટ્રોલ ડીઝલ ઓઇલ ગેસ લોખંડ સોનું ચાંદી તાંબુ પિત્તળ વગેરેને ખનીજ અયસ્ક કહેવાય વગેરે ચીજો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે ઓકે ચાલો હવે આપણે જોઈએ સંસાધનો શક્તિના સંસાધન તરીકે આપણે કોલસો પેટ્રોલિયમ પેટ્રોલ ડીઝલ ઓઇલ ગેસ જેને પેટ્રોલિયમ પેદાશ કહેવાય પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરેનું ઇંધણ તરીકે એટલે કે વાહન વ્યવહાર ચલાવવાના એક ચીજ વસ્તુ તરીકે ઉપયોગ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતર તરીકે વાપરીએ છીએ વળી સૂર્યપ્રકાશ સોલર બેટરીથી ચાલતા વાહનો પવન સમુદ્ર મોજા સમુદ્રમાંથી ભરતી અને ઓટ દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ભરતી અને ઓટ તથા જળ ધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે ઓકે તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળનું હવે પછીના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું ઓકે ચાલો આજનો એક પ્રશ્ન કે ભાઈ સંસાધનોના ઉપયોગો ઓકે આ એક પ્રશ્ન નવનીતમાંથી શોધીને લખી લેજો